वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमु तरंग 33मु सद्गुरु आधारानंद स्वामी आ तरंग में दरबारों पोतपोताना गाम में जई रहा है अने पोताना गाम में जईने भगवान श्रीहरिना प्रगट प्रतापनी वातो करे छे। એટલી સરસ મજાની આ કથા છે। આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે। જોગાનું જોગ 15મી ઓગસ્ટ એટલે ભારતનો 73મો સ્વાતંત્ર્ય દિવસ છે, ઇન્ડિપેન્ડન્ટ ડે। ભારત માટે આજનો દિવસ સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ઐતિહાસિક દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ અતિ મૂલ્યવાન છે। સવારથી જ આજે ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે, રક્ષાબંધન છે એટલે પૂનમ છે પાછી, સવારથી જ ભક્તો આવી રહ્યા હતા। આજના પિયુડા મહારાજના દર્શન, આજના શણગાર એટલા અલૌકિક। આજે જે વાઘા મહારાજે પહેર્યા હતા, વાઘા એકદમ નવા બનાવ્યા છે। ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગો જે કહેવાય છે, એ તિરંગા રંગના આ સરસ મજાના શણગાર એટલા અદ્ભુત લાગતા હતા આજે તો। એમાં જેણે સામે આવીને ભગવાનની સન્મુખ પધારી દર્શન કર્યા છે, એ તો કદાચ આ દર્શન ક્યારેય ન ભૂલે એવા દર્શન છે। અને આ વાઘા આપણા રસિક સ્વામીએ પોતે ડિઝાઇન કરી અને ઇન્ડિયામાં સરસ મજાના તૈયાર કરાવ્યા, આજે મહારાજે પહેલીવાર ધારણ કર્યા। આ વાઘાની સેવા કરનારા જે ભક્તો છે એને ધન્યવાદ છે, બનાવનારા જે ભક્તો છે એને ધન્યવાદ છે, અને જેમણે દર્શન કર્યા એમને પણ ધન્યવાદ છે। ત્યારે આવો ભક્તો, ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ 3-3 મહિનાથી વિચરણમાં નીકળ્યા હતા। વડતાલમાં રામનવમીનો સમયો કરી ભગવાન શ્રીહરિ પરત પધારી રહ્યા છે। ગઢપુરથી મહારાજ જતા હતા, રસ્તામાં જેટલા જેટલા ગામ આવે, કોઈ ગામમાંથી 5 ભક્તો, કોઈ ગામમાંથી 10 ભક્તો, આમ કરતાં કરતાં વડતાલ સુધી જતા મહારાજની સાથે હજારો માણસનો સંઘ હતો। સાગરની આ કથા લગભગ 5-1 મહિનાથી આપણે સાંભળીએ છીએ। પછી મહારાજે અદ્ભુત સમયો કર્યો, ત્યાંથી વળતા જે જે ગામોમાં આવ્યા ત્યાં પાછા જે જે ગામના ભક્તો એ બધા છૂટા પડતા જાય, આશીર્વાદ લેતા જાય। એવી રીતે કરતા કરતા મહારાજ છેલ્લે સારંગપુર પધાર્યા છે। જાજા ભક્તો સારંગપુરમાંથી છૂટા થાય છે। સારંગપુરથી પછી આગળ શું આવશે? હવે નજીકમાં ગઢપુર છે। સ્વામી લખે છે, શ્રીહરિએ ઘણા હેતથી દરબારોને વિદાય આપી અને તેમની યોગ્યતા વિચારીને અનેક જાતની પહેરામણી પણ કરી। હવે આ પહેરામણી શબ્દ છે ને દાદા, ગુજરાતના શબ્દો ગુજરાતના ભક્તો ભૂલી ગયા છે,
કચ્છના ભક્તોને યાદ છે, આજે પણ કચ્છના ભક્તો આ પહેરામણી શબ્દ વારંવાર બોલે. સંતો કે ભક્તો પધરામણી કરે અને પધરામણી પૂરી થાય પછી આપણે જે ભેટ આપીએ એને શું કહેવાય? પહેરામણી. એમાં બધું આવી ગયું. તમે હાર પહેર્યા હોય એ પહેરામણી છે, વસ્ત્ર ઓઢાડ્યું એ પહેરામણી છે, ભેટ આપીએ પણ પહેરામણી છે. ભક્તો ભગવાનની પહેરામણી કરે પણ આ ભગવાન સ્વામિનારાયણની રીત તમે જુઓ. વચનામૃતમાં મહારાજ એમ કહે, જેવી રીતે આ મૂળજી બ્રહ્મચારી અમારું મહાત્મ્ય સમજે છે એમ અમે પણ બ્રહ્મચારીનું ઘણું મહાત્મ્ય સમજીએ છીએ. મહારાજના પ્રસાદીના શબ્દો. અને પછી મહારાજે સંતોને ટકોર કરી, સંતો તમારે પણ ગ્રહસ્થ ભક્તો જેમ તમારું મહાત્મ્ય સમજે છે અને અન્ન વસ્ત્રે કરીને સેવા કરે છે એમ તમારે પણ ગ્રહસ્થ ભક્તોનું મહાત્મ્ય સમજી કથા વાર્તાએ કરીને સેવા કરવી. કેવી ટકોર કરી! અમે આ કથા વાર્તા કરીએ આ શું છે? તમારી સેવા છે. અને શ્રીજી મહારાજ છેલ્લે જે બોલ્યા ને, એવી રીતે અરસ પરસનો મહિમા સમજવું શ્રીજી મહારાજની આજ્ઞા આપણે બધાએ યાદ રાખવા જેવી છે. પોતે પરબ્રહ્મ છે, પોતે અક્ષરધામના અધિપતિ છે, પોતે પુરુષોત્તમ નારાયણ છે, આત્યંતિક કલ્યાણ કરવા આવ્યા છે, તેમ છતાં આ લોકની રીત એવી છે. કેવી છે? આ લોકની રીત એવી છે, અરસ પરસ મહિમા હોય, ભાવ હોય તો જ પછી વાત સાચી લાગે, સત્ય મનાય, સ્વીકૃતિ થાય, પછી આગળ જીવ વધે. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ અવાપ્સ્યથ. આ જગતની રીત, પરસ્પર સબ હે તન માઈ એક એક સે અતિ મિત્રાય, એક એક કુ કરે બખાના કલી જોઈ કે આશ્ચર્યમાના, કલી જોઈ કે આશ્ચર્યમાના. કળિયુગને આશ્ચર્ય થયું. કળિયુગનું મોટામાં મોટું કાવતરું કયું? ઘર ઘરમાં ઝઘડો કરાવવો, માણસ માણસ વચ્ચે દિવાલો ઊભી કરવી, પરિવાર પરિવારની અંદર પ્રલય કરવા, અને આ કળિયુગમાં થઈ રહ્યું છે ને. ધ બર્નિંગ પ્રોબ્લેમ અત્યારના સમયનો સૌથી મોટો પ્રોબ્લેમ કયો છે? રામ અને રાવણ વચ્ચે જેવા યુદ્ધો થતા હતા ને, એવા યુદ્ધો ભાઈ ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, પતિ પત્ની વચ્ચે ચાલુ છે કે નહીં અત્યારે? કેવા મર્ડર, કેવા ગુનાઓ, કેવા ખૂન ખરાબાઓ તમે ચારે બાજુ સાંભળો છો રોજ. આ કોણ કરાવે છે? કળિયુગ. કળિયુગ એ કુસંપ ફેલાયો છે, કળિયુગ એ ક્લેશ ચારે બાજુ પ્રવર્તાયો છે. પણ કળિયુગને આશ્ચર્ય થયું. કઈ વાતનું? કે અલગ અલગ ગામના, અલગ અલગ માના કુખે જન્મેલા, અલગ અલગ પ્રદેશ અને જાતિના માણસો પણ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણની કૃપાને લીધે સગા ભાઈ રહેતા હોય ને, એના કરતાં વધારે આત્મીયતા અને પ્રેમથી રહે છે. એક માની કુખે જન્મેલા બે દીકરા ભેગા ન રહી શકે. અને એક કેનેડાથી આવ્યા હોય, એક અમેરિકાથી આવ્યા હોય, એક ઇન્ડિયાથી આવ્યા હોય, કોઈ કાઠિયાવાડથી, કોઈ કાનમમાંથી, અને એ બધા પરસ્પર ભેગા થઈને મહિમાથી રહે તો આ દિવ્યતા ન કહેવાય. પરસ્પર સબ હે તન માઈ. આ બધી વાત તમારે કામ લાગે એવી છે ગ્રહસ્થ ભક્તોએ. તમારા ઘરમાં થોડું મન મોટું રાખવું, કોઈક બોલી ગયા, કોઈક ચાલી ગયા, મન કેવું રાખવું થોડું? હવે લોકો ઘર મોટા કરે છે, મન હાવ એટલા નાના માણસના મન થઈ ગયા. અમેરિકામાં તો પરિવાર ઘટતા 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 હવે એટલી હદ સુધી ઘટી ગયા છે, મા બાપ પરિવારમાંથી નીકળી ગયા છે. રોયલ ફેમિલી અંદર તો દીકરાઓ પણ પરિવારમાંથી, બે જ જણા હુતો ને હુતી બોલો. હા, એવા એવા કેમ્પસો છે અમેરિકાની અંદર, એવી લક્ઝરિયસ સોસાયટીઓ છે, જે સોસાયટીની અંદર ફક્ત હસબન્ડ વાઈફ રહી શકે, છોકરાઓ નાના હોય તો રહી શકે, 18 વર્ષની ઉંમર પછી દીકરો મમ્મી પપ્પા જોડે ન રહી શકે, કાયદો છે ત્યાંનો. આગ લાગી છે ચારે બાજુ. અને મને લાગે આવનારા દિવસોમાં પછી
હુતો હુતી નીકળી જશે, કાં હુતો રહેશે ને કાં. દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ, ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન. હું કહેવા એ માગું છું, પરસ પરસ સબ હેતન માઈ, જ્યાં રહીએ છીએ જેની સાથે રહીએ છીએ એનો મહિમા, એમાં દિવ્ય ભાવ, એમાં પ્રેમ, એને સહન કરવાની તૈયારી, એને સમજવાની તૈયારી, એને હૃદયથી સ્વીકારવાની તૈયારી, આ ભાવના જ્યાં સુધી નથી આવીને ત્યાં સુધી આપણે ભગવાનના ભગત જ નથી. ચાંદલો કામ નહીં લાગે, કંઠી કામ નહીં લાગે, કામ શું લાગશે? હૃદયનો પ્રેમ કામ લાગશે. માટે તમારા ઘરમાં, પરિવારમાં, આસપાસ બધી જગ્યાએ પ્રેમાળ વાતાવરણ, દિવ્ય વાતાવરણ કરવા માટે આ કામ કરવા જેવું છે. પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાઈ. કાલે કડી આવી હતી ને, મેં કહ્યું હતું યાદ કરવાનું, બધા યાદ કરજો. એક એક કે કીર્તિસો ગાવે. શિવજીભાઈ લંડન જાય ને, પછી લોયાધામની વાત કરે, ન્યૂજર્સીવાળા ભક્તો શિવજીભાઈની વાત કરે, તો શિવજીભાઈ કેવું સારું થાય? એક વાત સંભળાવું દાદા, આશિત ભગત સંભળાવું, કામ લાગે એવી છે. વિરલ ભગત, બે પંડિતો હતા, ખૂબ ભણ્યા. હિન્દુ ધર્મ કેવી રીતે વિનાશને પામ્યો, દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ, ધ સ્ટ્રોંગેસ્ટ કલ્ચર ઓફ ધ વર્લ્ડ કહી શકાય, આટલી મહાન સંસ્કૃતિ ભારતની. અમેરિકાના કોઈ કવિએ લખ્યું છે, વી હેવ કિલ્ડ ધ પોએટ્રી ઓફ લાઈફ. આપણા જીવનના સૌંદર્યને આપણે જ મારી નાખ્યું છે. બે પંડિતો કાશી ભણ્યા, મોટા વિદ્વાન બન્યા. બંને આવતા હતા, રસ્તામાં કોઈક સારું ગામ મળે, સારો યજમાન મળે, ઉતારો મળે, તકલીફ હતી વર્ષો પહેલાં તો બહુ. એમાં એકના ગામમાં ધર્મશાળામાં બેઠેલા, રાહ જોવે કોઈક મળે, પૂછે તો આપણે જમવાની વ્યવસ્થા થાય. એમાં કોઈક શ્રદ્ધાળુ માણસ નીકળ્યો, એણે કહ્યું કે શ્રાવણ મહિનો ચાલે છે, ભૂદેવો અમારા ઘરે જમવા પધારશો? અરે કેમ નહીં, ક્યાંથી આવો છો? બધું પૂછ્યું, ખબર પડી કાશીથી આવે છે, પોતાને ગામ જાય છે, રસ્તામાં ધર્મશાળામાં ઉતારો કર્યો છે, બ્રાહ્મણને પણ ભાવ થયો, શ્રાવણ મહિનો ચાલે છે, આવા બ્રાહ્મણ મળી ગયા, ઘરે લઈ ગયા, સારામાં સારી રસોઈ તૈયાર થાય છે. એક બ્રાહ્મણ નાવા ગયા, બીજા બ્રાહ્મણને પૂછે છે કે તમારી સાથે આ જે ભૂદેવ છે, બ્રાહ્મણ છે, બહુ સારા વિદ્વાન લાગે છે. એની વાત ઉપરથી એમ લાગે છે કે બહુ ભણેલા હોય એવું લાગે છે. આમ બે ત્રણ ચાર સારી વાત કરીને ભીખુદાદા, એટલે પેલા નાવા ગયા હતા, આ એકલા બાર હતા. એણે કીધું, રહેવા દે રહેવા દે, હું જોડે રહું છું, વાણીમાં છેતરાતો નહીં, બળદ જેવો છે. આ શ્રદ્ધાવાળા વ્યક્તિને તો એટલો શોક લાગ્યો, આઘાત લાગ્યો, આ શું? સાગરમાં મહારાજે વાત કરી, સામે મળે ત્યારે હાર પહેરાવે, પીઠ પાછળ એની નિંદા કરે, આ કળિયુગનું લક્ષણ છે. સામે મળે ત્યારે સલામ, પાછળથી બદનામ. સામે મળે ત્યારે સલામ કરે, પાછળથી બદનામ કરે. આ દુનિયાનું દ્વિમુખી વર્તન આખી દુનિયામાં અત્યારે જોવા મળે. સજ્જન માણસ સામે મળે ત્યારે કડવી વાત કરે, પાછળથી મીઠી વાત કરે. મોઢે કે ભગત આમ ન કરાય, હા ભગત આમ ન બેસાય, પાછળ જાય ને તો કે મારા ભગત બહુ સારા. દુર્જન માણસ મોઢે મળે ત્યારે શું કહે? તમે તો બહુ સારા, હા તમારા જેવા કોઈ ભગત નહીં. પાછળથી શું કહે? આ જ કહેવું પડે. બાકી આમાં એકે ગુણ છે, વિદ્વાન, બ્રાહ્મણ, પંડિત, એણે બીજા પંડિત માટે શું અભિપ્રાય આપ્યો? વાણીમાં છેતરાતો નહીં તો કેવો છે? બળદ જેવો છે, આવું કીધું. પેલા ભૂદેવ સ્નાન કરી આવ્યા. જૂના સમયમાં બ્રાહ્મણો સ્નાન કરી આવે, પવિત્ર મંત્રો બોલતા. આ તો મેં પણ દર્શન કર્યા, અમે બહુ ભણ્યા છીએ એટલે ખબર છે તમને. આપણી પવિત્ર પરંપરા, વિદ્વાનોની પરંપરા, વેદોના મંત્રોની પરંપરા કેવી રીતે લુપ્ત થઈ. પેલા બીજા બ્રાહ્મણ આવ્યા, મંત્રો સરસ મજાના બોલે છે, સંધ્યા વંદન એણે કર્યું, તર્પણ કર્યું, અર્ઘ કર્યું, બધું કર્યું. આ બીજા બ્રાહ્મણ સ્નાન કરવા ગયા છે, આ શ્રદ્ધાળુ ગ્રહસ્થ આ પવિત્ર બ્રાહ્મણની પૂજા, સંધ્યા વંદન, તર્પણ બધું જોઈ રાજી થયો. પછી કહ્યું કે તમારી સાથે આ નાના ભૂદેવ બીજા છે, એ લાગે છે કે બહુ ડાયા હોય, બહુ સુગ્ન હોય, બહુ સમજો હોય એવું લાગે છે, નહીં સેવાભાવી હોય.
થોડી વાત થઈ ને ત્યાં તો પેલા ભૂદેવ ખીજાઈ ગયા. તને અક્કલ છે? ઊંટ જેવો છે માણસ, એટલો બધો ભાવ શેમાંથી, શેનો દેખાય તને એમાં? આણે અભિપ્રાય પેલા માટે શું આપ્યો? અરે પેલા આના માટે અભિપ્રાય શું આપ્યો? ઊંટ જેવો. શીરો, પૂરી, દૂધપાક, સરસ મજાની રસોઈ બનાવી હતી. શ્રદ્ધાવાળા માણસને એમ થયું, મને એમ હતું કે આ પવિત્ર બ્રાહ્મણો છે, જમાડું. વેદોના મંત્ર ભણવાથી માણસ પવિત્ર નથી થતો, વેદ વાંચવાથી માણસની બુદ્ધિ નથી સુધરતી, પ્રોબ્લેમ તો એ છે. પવિત્ર સંત વિના પવિત્ર જીવન મળવું અશક્ય છે. જીવનથી જ જીવન ઘડાય છે. નિંદા, ટીકા, કુથલીને કામિનીમાં, કૃષ્ણાદામાં ચામિનીમાં જારી કરી, જામિનીમાં ખૂબ બેઠો, ખોઈને જમવા જમાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોનેતારું જેવી રીતે જળ વહ્યું જાય, સાથે જંતુઓ બી જાય છે. ખાય ખાય ખલક અને ખોતરી, ખચિતકાળ નખ ખાય, નેણ ખાય શિરની, કેટલું લખી ગયા શાસ્ત્રમાં બોલો તમે. આમ જુઓ તો થયું શું ખબર? બંને સ્નાન કરી પરવાયા, બંને જમવા બેઠા, આસન પાથરી દીધા, થાળી મૂકી દીધી. પછી આપેલો શ્રદ્ધાવાળો ગ્રહસ્થ છે ને, એક વાસણ લઈ પીરસવા આવ્યો. બંનેને એમ કે બહુ સારી વસ્તુ આજ જમવા મળશે, બહુ શ્રદ્ધાવાળો માણસ મળ્યો છે. પણ એકમાં થાળીમાંથી આમ નીચે મૂક્યું સૂકું ઘાસ ને એકમાં લીલું ઘાસ, અને પેલા બે ઉકળી ગયા. બ્રાહ્મણ હતા પણ તમો ગુણી, અમને શું સમજે છે આ શું મૂક્યું? અને હાથ જોડીને કહ્યું કે આપે નહોતું કહ્યું કે આ બળદ જેવો છે? એના માટે લીલું ઘાસ ને તમે કીધું તો આ ઊંટ જેવો છે, ઊંટ માટે સૂકું ઘાસ લો. બ્રાહ્મણોનો મહિમા કોણે ઘટાડ્યો બોલો? અમદાવાદની પતંગ કાપવા વડોદરાવાળો આવે, કોણ આવે બોલો? અમદાવાદવાળો. હવે અમદાવાદની અંદર સિદ્ધિ પાર્ક સોસાયટી હોય તો સિદ્ધિ પાર્કની પતંગ કાપવા માટે કોઈ આ બાજુ, કોઈ વસ્ત્રાપુર બાજુથી આવે? ક્યાંથી આવશે? આપણી સંસ્કૃતિનો વિનાશ અમેરિકાવાળાએ કર્યો છે. આપણા મગજમાં જે વાતો આપણે વારંવાર સાંભળી છે, વાતો કરનારને વંદન કરીએ, પણ વાસ્તવિકતામાં આપણી સંસ્કૃતિનો વિનાશ આપણા લોકો દ્વારા જ થયો છે. આપણા લોકો જો ન ભળ્યા હોત તો વિનાશ ન થાત. ખૂબ નાની ઉંમરમાં ગુરુજીની કૃપાથી સંસ્કૃતના મહાન પ્રકાંડ વિદ્વાનોને મળવાનું, જાણવાનું થયું. બીજી બાજુ આ શાસ્ત્રો વાંચીએ, ત્રીજી બાજુ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સંતોને, ભક્તો જેનું જીવન અંદર અને બહાર એક સરખું હોય એને જોવાનું થાય. પછી દુઃખ થવા લાગ્યું કે આ શાસ્ત્રો બધા રડે છે. બિભેત્યલ્પ શ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. વેદો રડી રહ્યા છે, મારી કોણ રક્ષા કરશે? શાસ્ત્રો રડી રહ્યા છે, મારી કોણ રક્ષા કરશે? કારણ શું? વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. આપણે ભગવાનના ભક્ત છીએ, આવી કથા રોજ સાંભળીએ છીએ. આનો સાર શું છે? આનો સાર એટલો જ છે, વાણીથી ખરાબ બોલીએ નહીં, આંખથી ખરાબ જોઈએ નહીં, કાનથી ખરાબ. આ ત્રણ વાત આવડી ગઈ એટલે બધું જ આવડી ગયું. જાપાનમાં કહેવાય છે ઘરે ઘરે ત્રણ વાંદરા રાખે, એકનું મોઢું બંધ, એકની આંખ બંધ. તમે જોયા હશે 3 wise monkeys. આ બધી કથા સાંભળી સાંભળીને કરવાનું આટલું જ છે. શું? ખરાબ બોલવું નહીં, ખરાબ જોવું નહીં, અને ખરાબ સાંભળવું. ભગવાન સ્વામિનારાયણે ક્રાંતિકારી કામ કર્યું. બિશપ હેબરે નોંધ લીધી છે. બિશપ હેબરના શબ્દો વાંચવા જેવા છે. ગુજરાતને ક્રિશ્ચિયન બનાવવા નીકળેલો બિશપ હેબર, ઇંગ્લેન્ડથી જેની નિયુક્તિ થઈ છે એવા બિશપ હેબર ભગવાન સ્વામિનારાયણને 2 વાર મળે, નડિયાદમાં અને ખેડામાં. હાથ ધોઈ નાખે. એને લખેલી નોંધમાં કે અમે ક્રિશ્ચિયન લોકો જે ભાઈચારાની વાત કરીએ છીએ એના કરતા પણ ઉત્તમ ભાઈચારો સ્વામિનારાયણના આશ્રિતોમાં મેં જોયો. અમે હિન્દુ ધર્મ આગળ કયા મુદ્દા ઉપર ઉભા રહીએ છીએ?
કે હિન્દુ ધર્મમાં ફાટાઓ, ઝઘડાઓ, મતભેદ એના સિવાય બીજું કશું નથી. આવો ક્રિશ્ચિયનિટીમાં, અહીંયા એકલું જુઓ તમે, પ્રેમ છે, દિવ્યતા છે, કોઈ મતભેદ નથી, જાતિભેદ નથી, માણસની કિંમત છે. બિશપ હેબર લખે છે, ભગવાન સ્વામિનારાયણને હું નડિયાદમાં મળ્યો, એના આશ્રિતોમાં કાઠી હતા, કોળી હતા, કણબી હતા, બધી અલગ અલગ કોમના માણસો એક સાથે બેસી શકે આવું મેં હિન્દુસ્તાનની અંદર કલ્પ્યું નહોતું, ભગવાન સ્વામિનારાયણે ત્યાં જોયું. દાદા, આ જાતિવાદનું ઝેર, મારા તારાનું, પક્ષા પક્ષીનું ઝેર, એને ધર્મને, સંપ્રદાયને, દેશને ખલાસ કરી નાખ્યો. આપણે બધાએ કળિયુગથી બચવું હોય તો કઈ, પરસ્પર સબ હેતન માઈ, પરસ્પરનો મહિમા રાખીએ. આપણને ન ગમે દૂર થઈ જઈએ, ન ફાવે તો અલગ થઈ જઈએ, પણ ખાંડવા બેસી જાય સવારથી સાંજ સુધી, ખબર છે ને તમને. માટે આ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોમાં કરી. આપણે છેલ્લા ત્રણ મહિનાની આ કથા 5 મહિનાથી સાંભળીએ છીએ. હવે છેલ્લો દિવસ છે, દરબારો બધા વિદાય લઈ રહ્યા છે, ભગવાન સ્વામિનારાયણ પહેરામણી કરે છે. અત્યાર સુધી ભક્તો ભગવાનને ભેટ આપતા અને આજે ભગવાન ભક્તોને ભેટ આપે છે. મંદિરમાં ભક્તો દર્શન કરવા આવે, આપણે શું કરીએ? કોઈકને પ્રસાદીનું પાનબીડું આપીએ, પ્રસાદીની આ નાડાછડી આપીએ, પ્રસાદીની રાખડી આપીએ, આ શું કહેવાય દાદા? ભેટ કહેવાય. એક મંદિરમાં ઝઘડો બહુ મોટો થાય વારંવાર, એમાં અમે સંતો ગયેલા અને પછી સમાધાન કરવા ટ્રાય કરી. હવે પ્રશ્ન શું હતો? એક બાજુ કોઠારી ને એક બાજુ આખું ગામ દાદા, અને કોઠારી એટલે એટલા ચીકણા ગુંદાનો ઠળિયો, તો મખીચુસ નાનો કહેવાય, મારે કહેવાય નહીં. હવે આ કોઠારી કેવા કે મંદિરમાં જેને આવું આવે, પણ મંદિરમાં એક સાકરનો કણી કોઈ કોઈને નહીં આપવાનો, અને મોટા અક્ષરથી શિક્ષાપત્રનું બોર્ડ મારી દીધેલું કે મંદિરનું અન્ન ખાવું એ મહાપાપ છે. કોઈ પણ આવે વાત કરે પ્રસાદની, વાંચ્યું ભગવાનનું ખાવાનું હોય, ભગવાનને દેવાનું હોય. હવે શ્રીજી મારે શિક્ષાપત્ર આવા અર્થ માટે લખેલી દાદા. અમે સમાધાન કરવા બેઠા અને એણે જે શિક્ષાપત્રની વાતોનો અર્થનો અનર્થ કર્યો, આપણને થયું કે આને શિક્ષાપત્રી ન વાંચી હોત ને તો સારું હતું. છોકરાઓને મંદિરમાં આવવું હોય, યુવાનોને મંદિરમાં આવવું હોય, પણ બધાને એમ થાય ને ભાઈ નવી પેઢીને મંદિરમાં લાવવી હોય તો થોડો પ્રસાદ જોઈએ, મગજ જોઈએ. હરિભક્તો કે અમે વ્યવસ્થા કરી દઈએ. નહીં, તમારા પૈસા પર પૈસા આપી દો, મંદિરમાં તમે છોકરાને ખવડાવશો ને તો ખોટી આદત પડી જશે, પછી દરરોજ ખાવાનું માગશે, યજમાન એક દિવસ મળે, દરરોજ કે યજમાન ન મળે, આદત તો જુઓ. પૈસા આપો, લાવો, બસ આપવાની વાત નહીં. કેવું સરસ મજાનું મંદિર, મંદિરમાં પ્રસાદની વ્યવસ્થા જ નહીં, મંદિરમાં રાખવાનો જ ન હોય પ્રસાદ. ત્યારે આપણને લાગે દરેક જગ્યાએ દરેક લોકોએ શાસ્ત્રના અર્થના અનર્થ કર્યા જ છે. વેદની વાત હોય કે શિક્ષાપત્ર કે વચનામૃતની વાત હોય, આપણે સાવધાન રહેવાનું છે. આ શાસ્ત્રોની વાત આપણા જીવન માટે છે, આપણે એને પૂરેપૂરી સ્વીકારવાની છે. પણ બીજો કોઈ ભગવાનનો ભક્ત હોય, એને સહાય કરવાની વાત હોય, એને આપવાની વાત હોય, સંતોની ફરજ છે, મંદિરમાં આવેલા ભક્ત એને કંઈક જરૂર હોય તો મંદિરમાંથી પ્રસાદ વગેરે આપે. પ્રસાદ લેનારા ભક્ત છે એની ફરજ છે કે મંદિરનું આપણે લઈએ છીએ તો મફતનું ન લેવાય, મંદિરમાં આપણી શક્તિ હોય તો મૂકીએ. સમજાણું કે નહીં? પણ આપણે આપણી ફરજ ભૂલી સામેવાળાની ફરજ ચૂકવો ના જોઈએ. ભગવાન શ્રીહરિ પહેરામણી કરે છે, કેવી સરસ, જો સાંભળો. જેની જેવી યોગ્યતા હતી, એટલે કોઈ મોટા માણસ હોય, આપણા મંદિરમાં પણ તમે જુઓ છો, મોટા માણસ હોય તો આપણે ફૂલનો સારો હાર પહેરાવીએ, નાના હરિભગત હોય તો ફૂલના હાર એટલા બધા ન હોય તો એટલે મોતીમાળા પહેરાવીએ. આ દાદા, લોકો અર્થના અનર્થ એટલા બધા કરે, આવું જોઈએ પછી ફોટો પાડે, જુઓ છે આ મંદિરમાં પૈસાવાળીની જ વેલ્યુ છે. નેગેટિવ જેને બોલવું એને કંઈક કશું એનો રસ્તો ખરો? કંઈ રામના સમયમાં ધોબી હતો કે નહીં? આ બધી વ્યવસ્થાઓ કહેવાય.
આ શાસ્ત્રની પરંપરાઓ છે. કેવા શબ્દ સાંભળજો, આજે ચારે બાજુ ધર્મની, સંતોની, મંદિરોની ટીકા કરનારા જે બોલે છે ને, શ્રીહરિએ ઘણા હેતથી દરબારોને વિદાય આપી. તેમની યોગ્યતા વિચારીને બહુ જાતની પહેરામણી કરી. યોગ્યતા એટલે લાયકાત. સર્વપ્રથમ રાજા હઠીસિંહજી, કોણ હતા? ગોંડલના મહારાજા, ભગવાન સ્વામિનારાયણ સાથે ગયા હતા, મોટા રાજા હતા ને, તો સૌથી પહેલા સન્માન કોનું થાય? સર્વપ્રથમ રાજા હઠીસિંહજીની પહેરામણી કરી, તે પછી દરબાર એભલ ખાચરને પહેરામણી કરી, પછી દરબાર જીવા ખાચરને પહેરામણી આપી, તેમના બીજા બધા દરબારોને પણ કરી. બધા વસ્ત્રો અને આભૂષણો સોનાના હતા. જેટલી મહારાજને ભેટ મળી હતી, સોનાના વસ્ત્ર, અલંકાર, આભૂષણ. મહારાજ કે લાવો કેટલા કપડાં છે, લાવો કેટલી પાક છે, લાવો કેટલી વસ્તુ છે. સત્સંગી જીવનમાં લખ્યું, ભગવાન સ્વામિનારાયણને જે કોઈ ભક્તો સોનાના વસ્ત્ર વગેરે આપતા, અલંકાર આભૂષણ, એ મહારાજ તુરંત ગરીબોને ભેટમાં આપી દેતા. વચનામૃત સાક્ષી છે. કારિયાણીનું છઠ્ઠું દિવાળીનો દિવસ હતો. દીવ બંદરના પ્રેમબાઈ કેટલા સોનાના ઘરણા લઈને આવ્યા, મહારાજે પહેર્યા અને થોડી જ વારમાં દિનાનાથ ભટ્ટ આવ્યા એટલે ઉતારીને આપી દીધા. આ સોનાના આભૂષણો હતા, સારા વસ્ત્રો હતા, કિંમતી વસ્તુ હતી. એ બધી વસ્તુ હરિભક્તોને આશીર્વાદ રૂપે, ભેટ રૂપે મહારાજે આપી દીધી. જે કોઈ દરબારોને ઘેર પણ એવા ન હોય એવા વિચિત્ર અને મોંઘા એ વસ્ત્રને આભૂષણો હતા. કેટલાક મોતીના શણગાર હતા જેનો પાર ન હતો. ધર્મકુમાર શ્રીહરિએ રાજી થઈને તે બધું દરબારોને આપ્યું. દરબાર એભલ ખાચરના પુત્રના પુત્રો પણ તે પહેરામણીને સંભાળે અને તેના પુત્રો તો તેને દેખીને ઘણા આનંદિત થાય અને શ્રીહરિને એક પળ વાર પણ ભૂલે નહીં એટલું અપાર અભય રાજાને ભગવાન શ્રીહરિએ આપ્યું. મહારાજે ભેટ આપી, પણ એ ભગવાને કેવી ભેટ આપી હશે તમે કલ્પના કરો. આજે આ પૃથ્વી ઉપર જેટલા રાજા કે મહારાજાઓ થયા છે ને, આ પૃથ્વી ઉપર ચક્રવર્તી સમ્રાટો થયા છે, પણ એમાંના કોઈ વ્યક્તિની વસ્તુ એટલી બધી નથી સચવાણી. શ્રીજી મહારાજ એક પણ વસ્તુ રાખતા નહીં, બધું આપી દેતા. પણ જેને આપતા ને દાદા, એ આખી જિંદગી, કોઈને કપડું આપ્યું ને કપડું સાચવી રાખ્યું, કોઈને માળા આપીને આખી જિંદગી, 200-200 વર્ષથી ભગવાન સ્વામિનારાયણના પહેરેલા કપડાં, ભગવાન સ્વામિનારાયણની વાપરેલી ચાખડીઓ. અરે કેટલી વાત, શ્રીજી મહારાજ ભાત જમતા હોય, જમીને ઊભા થાય, થાળીમાં ભાત વધ્યા હોય, એ ભાતને સંતો તેલમાં ફરીવાર તળી નાખતા. મહારાજના જમેલા અને તેલમાં તળેલા પ્રસાદીના ચોખા આજે પણ છે, પૂજ્યપાદ ગુરુજી પાસે પણ છે. અરે શેરડી જમતા હોય અને છોતા નાખી દીધા હોય, એ છોતા લઈ લે એની પૂજા થાય. દાંતણ કરતા હોય, બાવળનું દાંતણ હોય, ઓલું ઉતારી નાખે, ચીરી કરી નાખી હોય, નાખી દીધું હોય, લોકો એ લઈ લેતા, એને પૂજામાં રાખતા, એની પૂજા કરતા. એના કરતા આગળ નખ કાપી નાખે ને મહારાજ, ઉતારેલા કાપેલા નખ કેવા કહેવાય? નિર્જીવય કહેવાય, અપવિત્ર કહેવાય ને દાદા? કોઈ રાખે માથાના વાળ ઉતારી નાખ્યા પછી? ભગવાનના ઉતારેલા વાળ, ભગવાનના ઉતારેલા નખ, એને પણ ભગવાનની જ હાજરીમાં સંતોએ, ભક્તોએ હજારોની સંખ્યામાં પૂજા કરી, પ્રાણની જેમ રાખ્યા. તમે કલ્પના કરો, શ્રીજી મહારાજને વિશે એ સંતો ભક્તોએ કેટલો દિવ્ય ભાવ જોયો હશે. શિવજીભાઈ બોલો, ગમશે એમ દાદા? આજે 200 વર્ષથી મહારાજના કેસ, મહારાજના નખ, શરીરના છોતા, દાંતણ, કપડાં, વસ્ત્ર, બધી જ વસ્તુ, ભગવાને તો કશું સાચવું નથી. કોણે સાચવું? ગામે ગામ એક એક હરિભક્તોએ સાચવીને સંઘરીને રાખી મૂક્યું. આપણે ભાગ્યશાળી, આ બધી વસ્તુ આપણી પાસે છે. પૂજ્યપાદ ગુરુજી પાસે પણ કેટલી બધી વસ્તુઓ છે. હા, તમે જ્યારે દર્શન કરશો, લોયામાં જ્યારે મ્યુઝિયમ બનવાનું છે ત્યારે આપણે દર્શન કરશું,
ભીખુદાદા પાસે પ્રસાદીના મહારાજના વાળ કેસ છે, અમારા સંતોની પૂજામાં પણ છે, બધા ગુરુજી આપ્યા છે. હું કહેવા એ માગું છું વાલા ભક્તો, એટલા માટે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એકના હૃદયમાં સ્થાન મેળવતા જિંદગી લોકો નીકળી જાય છે, ભગવાન સ્વામિનારાયણે કરોડો લોકોના હૃદયમાં એવું સ્થાન જમાવ્યું, એવું સ્થાન જમાવ્યું. પૃથ્વી જ્યાં સુધી રહેશે, સૂર્યને ચંદ્ર જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણનો રોપેલો આ પગ કોઈ આઘો પાછો કરી શકશે. એ પ્રમાણે જીવા ખાચરને પણ એટલા વસ્ત્ર અલંકાર આપ્યા, તેના પુત્ર ને પોત્રો વારે વારે તેને ચિંતવે, અને પ્રપોત્રો તો શ્રીહરિને ક્યારેય ભૂલે નહીં, આટલા બધા પોશાક શ્રીહરિ આપ્યા. કોને? જીવા ખાચરને. આવી પહેરામણી કરી, જે ભક્ત દરબારને શ્રીહરિનો જેટલો મહિમા સમજાયો હતો, શ્રીહરિ તેની તેટલી સંભાળ રાખતા હતા. પછી મહિમા ન હોય ને એને જાજુ આપે એનો કંઈ અર્થ નહીં, મહારાજ જોઈ લેતા. મહિમાવાળા આવું આપે, પછી કોઈકને પ્રસાદનો મહિમા આવે તો એને પ્રસાદ આપી દે, સાકરના પડ આપી દે. એવી સંભાળ રાખ્યા વિના તો એ અલૌકિક વાતો બધાને ઘેર ન હોય. આ સમયે અનંત ભક્તોને પોશાક આપ્યા હતા, તેનો ગણતા ગણતા પાર આવતો નથી. જે કોઈ ભક્ત એકવાર આવીને પણ શ્રીહરિની સેવામાં રહ્યો હોય તો તેને પાર નહીં તેટલા વસ્ત્રને હાર શ્રીહરિ આપતા, અને ફૂલના હારની તો ગણતરી જ કોણ કરી શકેલો. જેણે નજરે દેખ્યું હોય તે બધી વાતને જાણતા હોય છે. શ્રીહરિ આ ભૂમિ ઉપર જ્યાં સુધી રહ્યા ત્યાં સુધીમાં અંદાજે 10 કરોડ જેટલા મનુષ્યોએ દર્શન કર્યા હશે. કેટલા? આધારાનંદ સ્વામીના લખેલા શબ્દો છે. જ્યારથી છપ્પયામાં પ્રગટ થયા, તીર્થમાં ફર્યા, વનવિચરણ કર્યું, આખા ભારતમાં તમે જુઓ છેક માનસરોવર સુધી ગયા છે, ગયા છે ને. હવે આટલી બધી મહારાજની વિચરણની લીલાઓ જો ભેગી કરવામાં આવે થઈ જાય કે ના થઈ જાય? 10 કરોડ જેટલા માણસોએ આધારાનંદ સ્વામી લખીએ છીએ, પૂર 9મું, તરંગ 33મું, ચોપાઈ 9મી. એક એક જન કો ફૂલ કે હારા, દિને વર્ષ મે 10-12 હી બારા, બાઈ ભાઈ નજર જે હિ આવા, તાકુ દિને અતિ હિત કરાવા. શ્રીહરિએ એક એક ભક્તને વર્ષમાં 10-12 વખત ફૂલના હાર આપ્યા હતા. ભાઈ ભાઈ જે નજરમાં આવે તેમને પોતાનામાં અતિ પ્રેમ કરાવવા માટે આવી રીતે મહારાજ હાર વગેરે આપતા, અને જે નજરે ચડ્યા તેમને પોતાનામાં હેત કરાવી દેતા. લો, આવા ઉદાર ભગવાન સ્વામિનારાયણ હતા. સોનાના હાર આપી દેવાના, સારા મૂંઘા વસ્ત્ર આપી દેવાના, સારી કોઈ ઘોડી આપે તો પણ. રોજો ઘોડો કેટલો મૂલ્યવાન ઘોડો! એક માંગણ બ્રાહ્મણ આવે, મહારાજ આપી દે ધડ દે, અને દરબારોને પેટમાં તેલ રેડાય. અરે મહારાજ, આવી જાતવાન હે વસ્તુ તમે આમ આપી દો કોઈને? આવા ઉદાર હતા. કેવા હતા? ઉદાર હતા. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ આપણને દેખાય એમની ઉદારતા. કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મંદિરના કાર્ય હોય, હમણાં પણ આપણે વાત સાંભળીને, કોઈ પણ જગ્યાએ મંદિરમાં નાનું કે મોટું કોઈ કાર્ય થતું હોય એમાં પૂજ્યપાદ ગુરુજીનું યોગદાન હોય હોય અને હોય. ત્યારે વાલા ભક્તો, સરસ મજાની આ કથા, આજે 10 ચોપાઈ સુધીની કથા આપણે અહીંયા રાખીશું. રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, મહારાજની પ્રસાદીની રાખડી, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ સાથેની આ રાખડી શનિવારે બધા ભક્તોને આપણે રક્ષાબંધન પર્વ મનાવીશું, બધા ભક્તોને બાંધીશું. તમે બધા ભક્તો જો ભગવાન માટે રાખડી લાવવા ઈચ્છતા હો, તમે પણ બધા રાખડી લઈ આવજો, અને એ રક્ષા સંતોના હાથે બધા ભક્તોને આપણે બાંધીશું. તમે લાવશો એ બધી રાખડી મહારાજને પણ આપણે અર્પણ કરીશું. અને વાલા ભક્તો, બધાને જણાવવાનું ખાસ કે આપણે જે શનિવારે સેમિનાર રાખ્યો હતો હેલ્થ માટેનો, નવી ભોજન પ્રથાનો, એ સેમિનાર બંધ રાખ્યો છે, એટલે આપણી સભા રેગ્યુલર 5-8 એ સમયમાં જ છે. તો બધા ભક્તો જરૂરથી એટલી નોંધ લેજો. બોલો ઘનશ્યામ મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.